નમસ્તે વિદ્યાર્થી મિત્રો સંસ્કાર વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્રિયાત્મકલક્ષી પેપર સોલ્યુશન જોવાના છીએ તો વિષય છે વિજ્ઞાન ધોરણ છે સાત પ્રશ્ન નંબર એક અ નીચે આપેલા વિકલ્પો દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો છ લખવાના છે અને છ માર્ક છે પેલો છે નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિત હોય છે તો જવાબ આવશે લેલ બીજો છે જીભનું ટેરવો કયો સ્વાદ જલ્દી પારખે છે તો ગળ્યો સ્વાદ ડી છે એ આવશે ત્રીજો છે કયા પ્રાણીનું ઊન તિબેટ અને લડાખમાં વધુ પ્રચલિત છે જવાબમાં આવશે એ યાક ચોથો છે નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે જવાબમાં આવશે સી તાંબુ પછી પાંચમો વિકલ્પ છે ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે જવાબ આવશે ડી છઠ્ઠો ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં આવેલા દેશ નીચેના પૈકી કયો છે તો જવાબમાં આવશે બી મલેશિયા સાતમો વિકલ્પ છે ઠંડી હવા ગરમ હવા કરતાં કેવી હોય છે તો જવાબમાં આવશે એ ભારે છે પ્રકારની ભૂમિમાં મોટા ઝીણા કળો એક રહેલા હોય છે તો જવાબમાં આવશે સી તો આ આઠ વિકલ્પ હતા એમાંથી ગમે તે છ લખવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે વ્યાખ્યા આપો બે માર્ક પહેલી છે વ્યાખ્યા પોષણની પોષણ એટલે શું તો કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પોષણ કહે છે પછી બીજી વ્યાખ્યા છે ઉષ્માના સુવાહક પછી ત્રીજી વ્યાખ્યા છે ગેલવેનાઇઝેશન ત્યારબાદ પ્રશ્ન નંબર બે પર નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પાંચ માર્ક પહેલો પ્રશ્ન છે હરિત દ્રવ્યનું કાર્ય શું છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે અમીબામાં ખોટા પગનું કાર્ય શું છે હરિતદ્રવ્યનું કાર્ય શું છે એનો જવાબ જોઈએ તો હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે પછી અમીબામાં ખોટા પગ છે એનું કાર્ય શું છે તો અમીબામાં ખોટા પગ પ્રચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે ત્રીજું છે કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સામાર સામાન્ય રીતે સાને માટે વપરાય છે તો એના કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન પશ્ચિમના શાલ બનાવવા માટે વપરાય છે ચોથો પ્રશ્ન છે ઉષ્મા શું છે તો ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે પછી મીઠાનું રાસાયણિક નામ જણાવો તો મીઠાનું રાસાયણિક નામ આવશે સોડિયમ ક્લોરાઈડ અને છેલ્લો પ્રશ્ન છે ફેરસ સલ્ફેટ કયા રંગનો પદાર્થ છે તો જવામાં આવશે લીલા રંગનો પછી છે પ્રશ્ન નંબર બે તફાવતના બે બે મુદ્દા ત્યારબાદ બીજો તફાવત છે ઉષ્મા અને તાપમાન અને ત્રીજો તફાવત છે રેતાળ ભૂમિ અને ગોરાળુ ભૂમિ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો એક પ્રયોગના પાંચ માર્ક છે પહેલો પ્રયોગ છે લાડરસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતર કરે છે તે આપણે દર્શાવવાનું છે તો સૌથી પહેલાં આપણે પ્રયોગમાં સાધન સામગ્રી લખીશું સાધન સામગ્રી બાદ આપણે આકૃતિ દોરવાની રહેશે આકૃતિ દોરી લીધા બાદ પદ્ધતિ લખવાની રહેશે પદ્ધતિ લખાઈ ગયા બાદ અવલોકન અને નિર્ણય આવશે ત્યારબાદ બીજો પ્રયોગ છે ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે તે દર્શાવું તો આ પ્રયોગમાં એ સૌથી પહેલા આવશે સાધન સામગ્રી સાધન સામગ્રી બાદ આવશે આકૃતિ ત્યારબાદ આવશે પદ્ધતિ પદ્ધતિ લખી લીધા બાદ આવશે અવલોકન અને નિર્ણય ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ બ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો તો પહેલો પ્રશ્ન છે લીલ સ્વયંપુષી વનસ્પતિ છે બીજો પ્રશ્ન છે ધ્રુવ પ્રદેશમાં ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે સુકામને બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે એનું કારણ લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર અ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એમાં પહેલું છે ટૂંકનો લખો કીટાહારી વનસ્પતિઓ કીટાહારી વનસ્પતિ છે એના વિશે નોંધ લખવાની છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલું છે જીભના કાર્યો જણાવો ત્યારબાદ બીજો પ્રશ્ન છે પ્રવાહી પદાર્થોમાં થતું ઉષ્માનયન સમજાવો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે બેઝના ગુણધર્મ જણાવો અને તેના બે ઉદાહરણ આપો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલું છે ઓઝોન સ્તર છે એની અગત્યતા સમજાવાની છે બીજો પ્રશ્ન છે હવામાન એ જટિલ ઘટના છે એ સમજાવવાનું છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ચૂક ચીકણી ભૂમિની વિશિષ્ટતાઓ ટૂંકમાં જણાવો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ બ નીચેનાનું ઉષ્માના સુવાહક પદાર્થ અને ઉષ્માના અવાહક પદાર્થમાં વર્ગીકરણ કરો અહીં તમને નામ આપેલા છે એનું તમારે ઉષ્માના સુવાહક પદાર્થ અને ઉષ્માના અવાહક પદાર્થમાં વર્ગીકરણ કરવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ને જે વિધાન ખોટું હોય તેની પાસે ચોકડીની નિશાની અને જે વિધાન સાચું હોય એની સામે રાઇટની નિશાની કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ મિત્રો આ હતું ધોરણ સાતનું ક્રિયાત્મક લક્ષી પેપર સોલ્યુશન ધોરણ સાત વિષય વિજ્ઞાન all the best